चलो कोयडो 2.1 प्रश्न हो जाए 20% दर थी C2H6O2 એટલે ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો એવું કીધું છે મોલ અંશ ગણો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો ભાઈ C2H6O2 નું આણ્વીય દળ આપણે જરૂર પડશે એટલે ગણી લઈએ તો કે આવડી જાય ને 12 2 24 24 ને 1 હાઇડ્રોજન નો 1 હોય એટલે 24 36 ને 16 2 32 30 ને 32 62 થાય આનું આણ્વીય દળ 62 ગ્રામ પ્રતિ મોલ પરમાણુ ભાર આપેલા હોય સરવાળો કરી લો શું મળી જાય આણ્વીય દળ તો C2H6O2 આણ્વીય દળ હવે આપણે મોલ અંશ શોધવા છે તો પેલા મોલ જોઈએ પણ એના આનું અર્થઘટન કરવું પડે 20% દળ થી જે આનો મીનિંગ શું થાય 20% દળથી એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય અને બાકીનું 80 ગ્રામ પાણી હોય હવે આ બે છે એના વજન આપણી પાસે છે બે ના મોલ શોધી લો પેલા મોલ ઇથિલિન ગ્લાયકોલ ના C2H6O2 n એટલે મોલ C2H6 ના મોલ એટલે એનું વજન છેદમાં એનો અણુભાર વજન એનો 20 ગ્રામ એનો અણુભાર 62 તો એનો ભાગાકાર કરી લો તો એના મોલ મળશે 0.322 પછી પાણીના મોલ શોધવા છે H2 વજન એનો અણુભાર પાણીનું વજન આપેલું છે 80 ગ્રામ અણુભાર પાણીનો H2 નો કેટલો હોય 18 વધારે ના આવડે તો 80 × 18 4.444 બે ના મોલ મળી ગયા હવે મારે ઇથિલિન ગ્લાયકોલના મોલર્સ જોઈએ છે તો X ઇથિલિન ગ્લાયકોલ એના મોલર્સ જોઈએ તો ઉપર ઇથિલિન ગ્લાયકોલના મોલ મૂકવાના N ઇથિલિન ગ્લાયકોલ નીચે કુલ મોલ એટલે N ઇથિલિન ગ્લાયકોલના મોલ વત્તા પાણીના મોલ અથવા કુલ મોલ લખો તો એ ચાલે તો X ઇથિલિન ગ્લાયકોલ બરાબર ચાલો ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 પાણી ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 પાણીના મોલ 4.444 આનો સરવાળો કરીને ભાગાકાર કરો જે આવે જવાબ થઈ જશે તો સીધા ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ થઈ જશે 0.068 હવે કેલ્સિયમ જવાબ લાવવાનો છે તો આ મળી ગઈ છે હવે કદાચ શોધવાના કીધા નથી પણ પાણીના મોલ અંશ શોધવો હોય તો ભાઈ તો પાણીના મોલ અંશ અને ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બેનો સરવાળો કેટલો થાય 1 તો પાણીના મોલ અંશ શોધવા હોય તો 1 માંથી આના મોલ અંશ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ 0.068 બાદ કર દો તો કેટલા આવી જાય 0.932 તો જો સીધો તમને નહીં કે આટલા ગ્રામ દ્રાવ્ય છે આટલા ગ્રામ આ દ્રાવક છે 20% દળ થી એટલું છે આપણને અર્થઘટન આવડવું જોઈએ કે 20% નો મીનિંગ શું થાય તો કે 20 ગ્રામ દ્રાવ્ય કોણ છે ઇથિલિન ગ્લાયકોલ ને બાકીનું કોણ હોય દ્રાવક કોણ છે પાણી જલીય દ્રાવણ કીધું છે રકમમાં એટલે પાણી છે પછી બેના મોલ શોધવા નહીં તો આવડે જ વજન છેદમાં અણુભાર પછી કુલ મોલ શોધો તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દો તો જવાબ આવી જાય ચાલો લઈ લેજો સ્ક્રીનશોટ સમજાય છે ચાલો બીજો કોયડો કન્ટિન્યુ લઈ લઈએ કોયડો 2.2 લઈ લઈએ રકમ માં કુલ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ એનએચ ધરાવતા આ દ્રાવણમાં 5 ગ્રામ એનએચ છે એમ કહી દીધો જો રકમ આખી નથી લખતો કોયડો તમારી પાસે ટેક્સ્ટ બુકમાં છે ખાલી રકમ એમાં જોઈ લેજો 450 ml દ્રાવણ છે એમાં 5 ગ્રામ એનએચ ઓગાળેલો છે એમ કહી દીધું છે તો આ દ્રાવણની મોલારિટી શોધવાની શું શોધવાનું છે મોલારિટી તો ભાઈ આ એનએચ નું આણ્વીય દળ તમને આવડતું જોઈ કેટલું થાય આણ્વીય દળ 40 ગ્રામ પ્રતિ મોલ
તો સીધો મોલાર ઇડીન સૂત્ર મૂકી દેવાનો ટેક્સ્ટબુક માં બધું વિચિત્ર વિચિત્ર કર્યું છે મોલ્સ હોય તો આપણે સીધું સૂત્ર મોલાર ઇડીન સૂત્ર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ બસ સીધી કિંમત મૂકી દેવાનો જવાબ આવી જાય 1000 દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે ને હોય 5 ગ્રામ અણુભાર 40 દ્રાવણનું કદ 450 ભાગાકાર કરી નાખો સીધો જવાબ આવી જાય 0.278 મોલાર ઇટીજ એટલે પાછળ મોલ અથવા આમ ન લખો શું લખી શકાય મોલ પર લીટર આમ એકમ લખી શકાય મોલ પર લીટર અથવા કેપિટલ એમ કરી દો શું થઈ જાય મોલર તો આજે કોયડો 2.2 ચલો એના પછીનો કોયડો લઈ લઈએ 2.3 કોયડો 2.3 રકમ શું છે 75 ગ્રામ બેન્ઝિનમાં ભાઈ 75 ગ્રામ બેન્ઝિનમાં એમ કીધું છે બેન્ઝિન 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ ની મોલાલિટી શોધો લ્યો મોલાલિટી શોધો ચલો તો અહીંયા દ્રાવક કોણ બન્યું બેન્ઝીન એનું વજન કેટલું છે 75 ગ્રામ દ્રાવ્ય કોણ છે તો કે એસિટિક એસિડ 2.5 ગ્રામ દ્રાવ્યનો અણુભાર M2 તમને કહી દઉં જો 60 ગ્રામ પ્રતિ મોલ અને પરમાણુ ભારનો સરવાળો મોલાલિટી શોધવાની છે શું શોધવાનું છે મોલાલિટી તો સીધો મોલાલિટી સૂત્ર મૂકી દઈએ કે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન કિંમત મૂકી દો 1000 ને 1000 દ્રાવ્યનું વજન દ્રાવ્ય કોણ છે એસિટિક એસિડ 2.5 ગ્રામ એટલે એ તો નક્કી થઈ શકશે ને જે વધારે હોય દ્રાવક ઓછું હોય એ દ્રાવ્ય આણ્વીય દળ 60 દ્રાવકનું વજન 75 જો ગ્રામમાં છે એટલે કઈ ચિંતા નહીં સીધો હિસાબ કરી નાખો જવાબ આવી જશે તમારો 0.55555 મૂકી દઉં મોલ લો સ્મોલ એમ લખો અથવા શું લખી શકાય મોલ પર કિલોગ્રામ મોલાલિટી એટલે મોલ પર કિલોગ્રામ એટલે કે મોલ કિલોગ્રામ ઈ દોષ તો આ સિમ્પલ દાખલાઓ છે ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં પાને નંબર 39 ઉપર લખાણ સંબંધિત પ્રશ્ન છે એના 5 દાખલા આપ્યા છે એ 5 દાખલા તમને મેં જે PDF ફાઇલ મોકલી એમાં રકમ છે તમારી પાસે એમાંથી ગણવાના છે મોઢે ગણવાના છે પરમાણુ ભાર છે ગમે ત્યાંથી જોઈ લેવાનો બીજું આજે હું તમને એક બીજી PDF ફાઇલ મોકલી દઈશ જેમાં બધા જ લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના દાખલા ગણેલા છે પણ તમારે એમાંથી જોઈને ગણી નથી લેવાના પહેલા જાતે પ્રયત્ન કરવાનો જાતે તમારી રીતે સૂત્રથી ગણી જોવાના ન થાય પછી જવાબ ચેક કરી લેવાનો પણ જો કઈ ન જ ખબર પડે તો જ જોવાની હિંટ એટલે કે જે દાખલા ગણીને તમને મોકલેલા છે એમાં જોઈ લેવાનું એના કરતા અલગ રીતે થતો હોય તો ગણવાનો પ્રયત્ન કરવાનો મને સાંભળી લેજો થિયરી અને દાખલા બધું જ એક બુકમાં 2 વાર લખવાનું છે બરાબર પછી પાકું કરવા રફમાં 3જી વાર લખવું હોય એનો વાંધો નથી પણ 2 વાર મારે લખેલું જોશે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું પહેલું જ કામ બુક ચેક કરવાનું કરીશ બરાબર છે ન સમજાય વોટ્સઅપમાં પાછા પૂછી લેજો પર્સનલી કોલ કરવાની છૂટ છે વોટ્સઅપમાં ગમે ત્યારે ક્વેશ્ચન મૂકી દેવાનો બરાબર છે ચલો આટલું રાખો
चलो तो आपणे छेल्ले सांद्रता कई कई जोई थी, मोलारिटी, नॉर्मालिटी, आ बे सांद्रता आपणे जोई गया। त्यार पछी त्रीजी सांद्रता मोलालिटी। मोलालिटी नी संज्ञा छे कैपिटल स्मॉल एम। मोलालिटी एटले शुं, तो के खास ध्यान रखजो, एक किलोग्राम द्रावक मां ओगाड़ेला द्रव्यना मोल, मोलारिटी मां तो एक लीटर द्रावण मां, आया छे एक किलोग्राम द्रावक मां ओगाड़ेला द्रव्यना मोल ने शुं कहेवाय, मोलालिटी। तो मोलालिटी नो सूत्र शुं थशे, मोलालिटी एम बराबर 1000 गुणिया द्रव्यनुं वजन सेमा लेशो ग्राम मां छेदमां द्रव्यनुं आणविय दळ ગુણ્યા દ્રાવક નું વજન ડબલ્યુ, એ પણ શેમાં લે, ઉપર 1000 છે એટલે ગ્રામમાં, જો ઉપર 1000 નો રાખો તો કિલોગ્રામમાં, તો 1 કિલોગ્રામમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલને શું કહેવાય, મોલારિટી। હવે આમ બોલાય 2 મોલ લ, મોલારિટી હોય તો બોલાય મોલ ર, આમાં શું બોલાય 2 મોલ લ, 2 મોલ યુરિયાનું જલીય દ્રાવણ એમ તમને કીધું હોય તો શું અર્થઘટન કરવાનું, તો કે 1 લિટર દ્રાવણમાં, સોરી 1 લિટર દ્રાવક, આ લિટર એ કાઢી નાખું, 1 કિલોગ્રામ રાખી દો, 1 કિલોગ્રામ દ્રાવક માં એટલે કે 1 કિલો પાણી લીધું હોય એની અંદર 2 મોલ કોના ઓગાળેલા છે, યુરિયાના, તો આને કહેવાય મોલારિટી। આ સાંદ્રતા આપણે આવી ગઈ છે। ચલો ત્યાર પછી ટકાવારી વાળી 3 સાંદ્રતા છે, દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી। ટકાવારી હંમેશા કેટલાય હોય, 100, તો સમજો 100 ગ્રામ, આના બધી વ્યાખ્યા લખી શકાય, 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામમાં વજનને દળથી અથવા વજનથી ટકાવારી કહેવાય। પહેલા સમજી લો, કેમ કહું છું, 2% વેટ બાય વેટ ખાંડનું જલીય દ્રાવણ, કેટલા ટકા છે, 2% વેટ બાય વેટ, આનો મતલબ શું થયો, તો કે કુલ દ્રાવણ કેટલું હોય, દાખલા તરીકે 100 ગ્રામ દ્રાવણ હોય એમાં 2% વેટ બાય વેટ, એટલે 2% દ્રાવ્ય, દ્રાવ્ય કોણ હોય, ખાંડ, તો 2 ગ્રામ અંદર ખાંડ હોય, 100 ગ્રામ આખું દ્રાવણ એમાં 2 ગ્રામ ખાંડ, તો 98 ગ્રામ શું હોય, પણ તો સૂત્ર બની ગયું વેટ બાય વેટ નું, 100 ગુણ્યા દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું વજન, ખાસ યાદ રાખજો, આ બે સરખા જ એકમમાં લેવાના, આ ગ્રામમાં લેવાનું, આ ગ્રામમાં લેવાનું, તો આપણે કહી શકાય કે ટકા એટલે 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામમાં વજનને શું કહેવાય, દળથી અથવા વજનથી ટકાવારી। અર્ધઘટન મહત્વનું છે, ફરી એકવાર કહું છું, 2% વેટ બાય વેટ દ્રાવણ હોય તો 2 ગ્રામ દ્રાવ્યને 98 100 માંથી બાદ કરો, એટલું દ્રાવક પાણી, આ તમને એમ કીધું 10% વેટ બાય વેટ ગ્લુકોઝ નું જલીય દ્રાવણ, તો 10% વેટ બાય વેટ છે એટલે મતલબ શું થાય, તો કે 100 ગ્રામે 10 ગ્રામ ગ્લુકોઝ હોય, તો પાણી કેટલું હોય, 90 ગ્રામ। ચલો ત્યાર પછી કદ થી ટકાવારી, આમાં દળ આવ્યું, આમાં કદ આવે, સૂત્ર અડકું જજો, 100 છે 100 છે, અહીંયા દ્રાવ્યનું વજન હતું તો અહીંયા શું થશે, દ્રાવ્યનું કદ V2, બગડો આવે એટલે દ્રાવ્ય માટે યાદ રાખજો, અહીંયા W દ્રાવણનું વજન હતું, અહીંયા V એટલે દ્રાવણનું કદ, આ બે કદમાં હોય, તો 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદને કહેવાય, કદથી ટકાવારી। તો સમજો, એમ કીધું 5% વેટ બાય વેટ આલ્કોહોલનું જલીય દ્રાવણ, કેટલા ટકા છે, 5%, એનો મતલબ શું, 100 ગ્રામ 100 ml દ્રાવણ હોય એમાં 5 ml આલ્કોહોલ હશે, બાકીનું પાણી હશે, પાણી કહેવાય વોલ્યુમ બાય વોલ્યુમ,
જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બે પ્રવાહી હોય ત્યારે આ પ્રકારની કદથી ટકાવારી અને ઇંગ્લિશમાં આપણે બોલશું વોલ્યુમ બાય વોલ્યુમ સાંદ્રતાનો ઉપયોગ થાય. આ મહત્વનું છે કે આપણે ગાડીઓની અંદર કુલંટ ભરીએ, સિત્તન અથવા સિત્તક કહેવાય, ફોર વ્હીલની અંદર સિત્તક કુલંટ વપરાય છે. એ કુલંટ શું છે? તો કે 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ હોય. 35% ઇથિલિન ગ્લાયકોલ હોય તો 100 ml જો એવું દ્રાવણ હોય તો એમાં 35 ml ઇથિલિન ગ્લાયકોલ હોય અને 65 ml પાણી નાખે અને એવું મિશ્રણ છે કુલંટ સિત્તન તરીકે ગાડીઓમાં વપરાય છે. ખાસ કરીને બહુ ઠંડા પ્રદેશો હોય ત્યાં જો રેડિયેટરમાં ખાલી ચોખ્ખું પાણી જ ભર્યું હોય તો અહીંયા ટેમ્પરેચર તો 0 ની આજુબાજુ કાંઈ બી હોય તો ત્યાં રેડિયેટરનું પાણી જ જામી જાય. એ પાણી ન જામે એટલે કે પાણીનો બરફ ન બને એટલે એની અંદર ઇથિલિન ગ્લાયકોલ ઉમેરેલું હોય. આ ઇથિલિન ગ્લાયકોલ વાળું જે 35% ઇથિલિન ગ્લાયકોલ વાળું દ્રાવણ બને એ દ્રાવણનો ઠાર બિંદુ -17.6°C એટલે -17°C જાય ટેમ્પરેચર તોય આ મિશ્રણ છે એટલે કે આ દ્રાવણ છે એ બરફ બનતું નથી. તો આવા વોલ્યુમ બાય વોલ્યુમ નો ઉપયોગ. ત્યાર પછી ત્રીજી દળ કદથી ટકાવારી. તો જો ઉપર હંમેશા દ્રાવ્ય જ આવે નીચે દ્રાવણ આવે તો આના ઉપરથી વ્યાખ્યા બની જાય કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. ફરી એકવાર 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. તો સમજી લો 2% વેટ બાય વોલ્યુમ ખંડનું દ્રાવણ, આ બધા મેં ખાલી ઉદાહરણ લીધા છે. તો આનો મતલબ શું થયો? 2% વેટ બાય વોલ્યુમ ખંડનું દ્રાવણ સમજો. 100 ml દ્રાવણ લીધો, આવું 100 ml એની અંદર 2 g ખાંડ હોય. કેટલી ગ્રામ ખાંડ હોય? 2 g અને 100 ml. આમાં એમ ન કહી શકાય કે 98 g પાણી કે 98 ml પાણી હોય. કેમ? તો કે આખું દ્રાવણ કદમાં છે અને દ્રાવ્ય અંદર વજનમાં છે. કદ અને વજનની બાદબાકી થાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ 100 ml દ્રાવણ. હવે આ સમજો, 100 ml દ્રાવણ હોય તો 2 g ખાંડ. આવું તમને એમ કીધું હોય તો 500 ml દ્રાવણ આવું છે તો એમાં કેટલા ગ્રામ ખાંડ? 100 એ 2, 200 એ 4, 300 એ 6, 400 એ 8, તો 1000 એ 10, એટલે 500 એ 10. આ રીતે ગમે આ સિમ્પલ સૂત્ર છે એમાં કિંમત મૂકી દો, જવાબ આવી જાય. ચલો ત્યાર પછી આ એક નવી સાંદ્રતા છે, પાર્ટસ પર મિલિયન. એક મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. તો યાદ રાખો નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી આ બધા માં 1 લિટર કે 1 kg દ્રાવણ હોય કે દ્રાવક હોય એમાં રહેલા દ્રાવ્યનું ગ્રામમાં વજન હતું એટલે 1000 એ કેટલી સાંદ્રતા જે નક્કી થયું. પછી આ ટકાવારી છે એમાં 100 g એ કે 100 ml એ કેટલું છે દ્રાવ્ય એ નક્કી કર્યું. પણ હવે તો આ પર મિલિયન એટલે 1 લાખ, એટલે પાર્ટસ પર મિલિયન, મિલિયન એટલે 10 લાખ. 10 લાખ ભાગમાં કેટલો હિસ્સો છે શોધવાનો? આમાં 100 એ કેટલો ભાગ છે એ કહ્યું. નોર્માલિટી, મોલારિટી, મોલારિટીમાં 1000 એ કેટલું છે એ કહ્યું. તો આમાં 10 લાખ ક્યારે વપરાય? સમજો, જ્યારે દ્રાવણ હોય એમાં દ્રાવ્યનો જથ્થો અતિ અલ્પ હોય એ સમયે પાર્ટસ પર મિલિયન સાંદ્રતા દર્શાવે. પણ આવો અતિ અલ્પ જથ્થો ક્યાં હોય? તો કે હવાની અંદર ઝેરી વાયુઓનું પ્રમાણ. ભાઈ એ કાંઈ મોલારિટી, નોર્માલિટી કે ટકામાં ન હોય, નકર આપણે જીવી ન શકીએ. તો એ હવામાં ઝેરી વાયુનું પ્રમાણ કેવું હોય? બહુ ઓછું.
એવું ને એવું સમુદ્રનું પાણી કે તળાવના પાણીમાં કોઈ ઝેરી પ્રદૂષકનું પ્રમાણ તો એ પીપીએમ સાંદ્રતામાં હોય છે. પછી જે આ ટૂથપેસ્ટ આવે છે, ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડની જરૂર પડે, એ ફ્લોરાઇડ વધુ હોય તો પાછા ડાઘા પડી જાય પીળા રંગના, અને હા ન હોય તોય ન ચાલે. એટલે થોડું ઘણું ફ્લોરાઇડ ટૂથપેસ્ટમાં નાખે છે, પણ એ સાંદ્રતા સેમાં હોય, પાર્ટસ પર મિલિયન. આમાં થોડીક ડિટેલમાં વાત કરીએ તો પાર્ટસ પર મિલિયન છે, પણ ત્રણ પ્રકારના હોય. દળથી પીપીએમ સાંદ્રતા, બીજું કદથી પીપીએમ સાંદ્રતા, અને ત્રીજું વજન અથવા દળ કદથી પીપીએમ સાંદ્રતા. તો હું તમને પહેલા સમજાવું, ફરી વાર કહી દઉં છું કેટલા પ્રકાર હોય, ત્રણ: દળથી પીપીએમ, કદથી પીપીએમ અને વજન કદથી પીપીએમ. તો પહેલા આપણે લેવું છે વજન કદથી પીપીએમ, બરોબર. અમે જો બહુ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા લખી છે કે એક લીટર દ્રાવણમાં કેટલું દ્રાવણ લેવાનું છે, એક લીટર દ્રાવ્ય થયેલા પદાર્થના ખાસ ધ્યાન લેવાનું છે મિલીગ્રામમાં દળને પીપીએમ કહેવાય. શેમાં દળ લેવાનું છે? મિલીગ્રામમાં. તમને હમણાં સાહેબ તમે એમ કીધું કે આપણે આ બધું હજારે લીધું હતું તો આ 10 લાખે લેવા, પણ અહીંયા હજારે હતું ત્યારે દ્રાવ્યનું વજન ગ્રામમાં લેતા હતા, તો અહીંયા એક લીટર એટલે 1000 ml જ થયું, પણ અહીંયા 1000 ml એ દ્રાવ્યનું વજન ગ્રામની જગ્યાએ શેમાં કરી નાખ્યું? મિલીગ્રામમાં કરી નાખ્યું. એટલે એક ને એક મતલબ થશે. જો હમણાં સમજાવું, એક લીટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મિલીગ્રામમાં દળને વજન કદથી પીપીએમ કહે છે. તો સમજો, વજન કદથી પીપીએમ એટલે ઉપર વજન, કોનું વજન? દ્રાવ્યનું દળ, છેદમાં દ્રાવણનું કદ, ઉપર દ્રાવ્યનું વજન, નીચે દ્રાવણનું કદ. એટલે સૂત્ર વેઇટ બાય વોલ્યુમ, પણ વજન W2, દ્રાવ્યનું કદ દ્રાવણ, પણ દ્રાવ્યનું વજન શેમાં લેવાનું? જો સમજો, મિલીગ્રામ, અને કદ લીટર. હવે આપણે આ બધા સૂત્રમાં જેમ કરતા હતા ઉપર નીચે મોલારિટી સૂત્ર યાદ કરો, ઉપર 1000 હોય તો નીચે ml માં મૂકતા હતા, જો મારે નીચે લીટરમાં મૂકો તો ઉપર 1000 નહીં મૂકવાના, મેં તમને 3 વાર કીધું છે. તો અહીંયા મારે ઉપર લીટર છે, નીચે સોરી એ લીટર છે, એની જગ્યાએ ml મૂકવા હોય તો ઉપર 1000 ગુણવાનું, બધામાં ગુણતા હતા એમ જ. તો યાદ રાખજો, સૂત્ર બનાવતી વખતે સામાન્ય રીત કરતા ઊંધું આવશે, એમનો મજા. એક લીટર ના 1000 ml થાય તો નીચે 1000 મૂકવાના, પણ આપણે સૂત્ર બનાવું છે એટલે 1000 ઉપર મૂકવાના. તો ઉપર મિલીગ્રામ, દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં જ રાખ્યું છે, કદ ml માં લીધું છે, એટલે 1000 ઉપર ગુણાઈ ગયા. ચલો હવે આ મિલીગ્રામ છે એને ગ્રામમાં ફેરવું, ખરેખર 1000 mg નો 1 ગ્રામ થાય, તો અહીંયા 1000 mg નો 1 ગ્રામ, એટલે ગ્રામ લખવું હોય તો 1000 ભાગવું પડે, અહીંયા ઊંધું કરવાનું, 1000 ગુણવાનું, એટલે અહીંયા 3 ઘાત હતી, બીજી 3 ઘાત ગુણી, એટલે કેટલી ઘાત થઈ ગઈ? 10^6. આ નીચે ml, ઉપર g, એટલે ગ્રામમાં વજન. હવે જો સમજી લો, 10^6 ml, 10^6 ml એટલે 10^6 એટલે કેટલા થાય? 10 લાખ. 10 લાખ ml દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામમાં વજનને શું કહેવાય? પીપીએમ. આવી ગયું સૂત્ર. હવે ગ્રામ છે એને માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરી નાખો, તો 6 ઘાત નીકળી જાય, એટલે માઇક્રોગ્રામ. દ્રાવ્યનું વજન શેમાં લેવાનું? માઇક્રોગ્રામમાં. દ્રાવણનું કદ શેમાં લેવાનું? ml. તો તમને વજન કદથી. આટલા બધા સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં, ગમે તે એક સૂત્ર યાદ રાખી લો, આ એક યાદ રાખી લો, ચાલો અથવા એક યાદ રાખી, કે ઉપર દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે દ્રાવણનું કદ ml માં, ગુણ્યા 10^6, જે જવાબ આવે એમાં આવશે પીપીએમ માં. તો આટલી સાંદ્રતા થઈ, હજી 2 સાંદ્રતા બાકી છે થોડાક, આ ત્યાર પછી આ કદ અને દળથી પીપીએમ અને કદથી પીપીએમ ને સૂત્ર હમણાં લઈ લઉં છું, પણ આટલું સમજાય છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો.
चलो तो पहलू पीपीएम सांद्रता थी वजन कद थी पीपीएम जेनो सूत्र आपणे तैयार आ बे सूत्र तमे याद राखो द्रव्यनु वजन मिलीग्राम मां द्रावणनु कद लीटर मां अथवा लखो ऊपर द्रव्यनु वजन ग्राम मां द्रावणनु कद एमएल मां तो केटला गुणवाना 10 ने 6 घात બીજી સાંદ્રતા પીપીએમ છે દળથી પીપીએમ બુકમાં આપી નથી પણ આપણે નીટ માટે કામ આવે એટલે આ બે સૂત્ર આપી દઉં છું દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં કેટલા ગુણવાના 10 ની 6 ઘાતે એવી જ રીતે કદથી પીપીએમ ઉપર દ્રાવ્યનું કદ એમએલમાં દ્રાવણનું કદ એમએલમાં ગુણ્યા 10 ની 6 ઘાતે આ બે સરખા એકમ રાખો તો 10 ની 6 ઘાતે ગુણવાનું તો 3 થઈ પીપીએમ સાંદ્રતા છેલ્લી સાંદ્રતા મોલ અંશ સમજે મોલ અંશ એટલે કોઈ પણ દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તર એટલે ભાગાકારને જે તે ઘટકનો શું કહેવાય મોલ અંશ સમજી લો દાખલા તરીકે એક દ્રાવણ છે એમાં બે ઘટક છે ઘટક એ અને ઘટક એ બી એક દ્રાવ્ય છે ધારો કે બીજો દ્રાવક છે ધારો કે દ્રાવણમાં એ ના મોલ એન એ હોય અને બી ના મોલ એન બી હોય તો કુલ મોલ કેટલા કહેવાય તો કે કુલ મોલ થશે એન એ વત્તા એન બી તો કુલ મોલ થાય એન એ વત્તા એન બી હવે મારે એના મોલ અંશ શોધવા છે સમજો બરોબર એના મોલ અંશ શોધવા છે એને હું એક્સ એ કહીશ તો ઉપર એના મોલ નીચે કુલ મોલ એના મોલ કેટલા છે એન એ કુલ મોલ એને વત્તા એન બી તો એવી રીતે એ જ દ્રાવણમાં ઘટક બી ના મોલ અંશ શોધવા છે તો એને એક્સ બી કહું તો ઉપર બી ના મોલ નીચે કુલ મોલ બી ના મોલ એન બી કુલ મોલ એને વત્તા એન બી હવે દ્રાવણમાં જેટલા ઘટક છે બધાના મોલ અંશનો સરવાળો કરું તો અહીંયા બે ઘટક છે એ અને બી તો એક્સ એ વત્તા એક્સ બી કરું એક્સ એની કિંમત વત્તા એક્સ બી ની કિંમત નીચે એને વત્તા એન બી લસા આવશે છે ઉપર એને વત્તા એન બી સરખો છે આવડી જશે તો જવાબ કેટલો આવી ગયો એક તો આના ઉપરથી કહી શકાય કે દ્રાવણમાં ગમે એટલા ઘટક હોય પણ બધા જ ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે એક તમને એમ કહી દે કે એક દ્રાવણમાં ત્રણ ઘટક છે એ બી અને સી એના મોલ અંશ 0.4 છે બી ના મોલ અંશ 0.5 છે તો સી ના મોલ અંશ કેટલા મોલ અંશ તો 0.4 0.5 એક માંથી બાદ કરો ટોટલ એક થવું જોઈએ કેટલા વધશે 0.1 તો ત્રણેય માંથી ગમે તે બે ના આપ્યો હોય અથવા બે માંથી કોઈ એક નો આપ્યો હોય બીજા નો મોલ અંશ છે એક માંથી બાદ કરીને મેળવી લેવો તો આ થયું આટલી સાંદ્રતાઓ છે હવે આ સાંદ્રતાઓ છે એના એકબીજા સાથેના સૂત્ર છે જે મેં 11માં માં લખાવ્યા હતા એમસીક્યુ માટે અને નીટ માટે ખાસ અગત્યના છે તો એ જરા કાલે સમજાવી દઉં જેથી કરીને એમસીક્યુ સોલ્વ કરવામાં કોઈ જ વાંધો ન આવે પછી આપણે આના કોયડાઈ લેશું આના દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે ચલો પહેલા નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ લઈ લઈએ કોના કોના નોર્માલિટી અને મોલારિટી વચ્ચે તો નોર્માલિટી એનું સૂત્ર ઉપર રાખો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મોલારિટીનું સૂત્ર લઈ લો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ એક હરકત દ્રાવણમાં બે નો ગુણોત્તર લઈ લો કદ ઉડી ગયા દ્રાવ્યના વજન ઉડી ગયા હજાર હજાર ઉડી ગયા તો નોર્માલિટી છેદમાં મોલારિટી બરાબર છે આણ્વીય દળ છેદનો છેદ અંશમાં જાય તો આણ્વીય દળ છેદમાં તુલ્ય ભાર અથવા તુલ્ય દળ તો નોર્માલિટી છેદમાં મોલારિટી બરાબર આણ્વીય દળનું આણ્વીય દળ રાખો તુલ્ય ભાર એટલે આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા એક સામાન્ય લખી નાખું સંયોજકતા એ છે ને તુલ્ય ભાર કોને કહેવાય આણ્વીય દળ છેદમાં સંયોજકતા આણ્વીય દળ આણ્વીય ઉડી ગયું સંયોજકતા ઉપર જાય તો નોર્માલિટી છેદમાં મોલારિટી બરાબર સંયોજકતા તો આમ લખીએ કઈ નોર્માલિટી બરાબર સંયોજકતા ગુણ્યા મોલારિટી તો નોર્માલિટી બરાબર સંયોજકતા ગુણ્યા મોલારિટી
તમને એમ કીધું હોય કે 2 મોલર H2SO4 છે તો એની નોર્માલિટી કેટલી, તો સિમ્પલ 2 મોલર H2SO4 જે આ શોર્ટકટ સૂત્ર મૂકી દો, નોર્માલિટી છે એ શોધવાની છે, મોલારિટી આપી દીધી છે કેટલી 2, H2SO4 ની સંયોજકતા કેટલી, કેટલા H+ નીકળે એવું છે તો કે 2, અહીં 2 ગુણ્યા જો સીધો જવાબ છે n = 4 નોર્મલ. તો એક સૂત્ર ખાસ મહત્વનું છે. બીજું, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને ભેગા કરો તો M1V1 = M2V2, એક સાદું સૂત્ર, પહેલી મોલારિટી પહેલું કદ, બીજી મોલારિટી બીજું કદ, ત્રણ ચાર માંથી ત્રણ આવ્યા હોય ચોથું શોધવાનું, અથવા બે દ્રાવણોને ભેગા કરો તો સૂત્ર વાપરી હતા M1V1 + M2V2 = નવી મોલારિટી M3, પણ કુલ કદ એટલે V1 + V2. તો આ બે જુદા જુદા દ્રાવણોને મિશ્ર કરી દો અને એમાંથી નવું દ્રાવણ બને એની મોલારિટી કેટલી થાય પૂછ્યું હોય તો આનો ઉપયોગ કરી લેવાનો. ચલો ત્યાર પછી મોલારિટી અને ઘનતા વચ્ચેનું સૂત્ર, દ્રાવણની ઘનતા બરાબર ઘનતાને આપણે દ્વિ સંજ્ઞા વડે દર્શાવશું, મોલારિટી 1/મોલારિટી + આણ્વીય દળ / 1000. દ્રાવણની ઘનતા M મોલારિટી W આણ્વીયનું આણ્વીય દળ દ્રાવ્યનું ભાગ્યા મોલારિટી આપી હોય તો મોલારિટી શોધવી હોય, અથવા મોલારિટી આપી હોય મોલારિટી શોધવી હોય તો આ સૂત્રથી શોધી શકાય. ત્યાર પછી મોલારિટી અને પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ, તો 10% વેઇટ બાય વોલ્યુમ / આણ્વીય દળ. 11મા સૂત્ર આવેલું વેઇટ બાય વોલ્યુમ, 10 × વેઇટ બાય વોલ્યુમ આણ્વીય દળ મોલારિટી મળી જાય. મોલારિટી 10% વેઇટ બાય વેઇટ હોય તો અહીંયા દ્રાવણની ઘનતા / આણ્વીય દળ, તો અહીંયા ડી નવું મૂકવું પડે, દ્રાવણની ઘનતા. શું મૂકવું પડશે? દ્રાવણની ઘનતા. મોલારિટી 10% વેઇટ બાય વોલ્યુમ હોય, સોરી વોલ્યુમ બાય વોલ્યુમ, તો અહીંયા ડી 2 ખાસ ધ્યાન રાખજો / M2. આ સૂત્રમાં આખા દ્રાવણની ઘનતા આવશે, આ સૂત્રમાં ડી બગડો કોના માટે વપરાય? દ્રાવ્ય માટે. તો ખાલી કોની ઘનતા આવે? દ્રાવ્યની ઘનતા. ત્યાર પછી મોલારિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ, ખાસ મહત્વનું સૂત્ર, 1000 × X2 / X1 × M1. આ એક જ સૂત્ર એવું છે જેમાં દ્રાવકનું આણ્વીય દળ આવે. આમ સમજી લેજો, M1 એટલે કોનું આણ્વીય દળ છે? દ્રાવકોનું આણ્વીય દળ. આ ખાલી અત્યારે સૂત્ર લખાવ્યા છે, જ્યારે આપણે નીટનો લેક્ચર લેશું ત્યારે દરેક સૂત્રનો કેમ ઉપયોગ કરવો, એમાંથી કેમ ઝડપથી MCQ સોલ્વ કરી શકાય એની આપણે ચર્ચા કરશું. આ તો અત્યારે સાંદ્રતા આવી એટલે આ બધા સૂત્ર છે એના ભેગા લખી લીધા છે. આ નીટ માટે ખાસ મહત્વના છે અને MCQ સોલ્વ કરવા માટે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો.